મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન, એમાં પાઠ 23 વર્ગ નામ શોધો. તો આપણે 22 પાઠ સુધી એનો અભ્યાસ આગળ સામાન્ય જ્ઞાનમાં કરી ગયા છે. હવે આવે છે પાઠ 23, એમાં વર્ગ અને નામ શોધવાના છે. સામાન્ય જ્ઞાનમાં અલગ અલગ જાતનું જ્ઞાન તમને આપવામાં આવે છે, એટલે દરેક તબક્કે તમને એનો ખ્યાલ આવી જશે. અહીંયા આગળ આપણે હવે આજે વર્ગ અને એનું નામ શોધવાનું છે. તમને અહીંયા ચિત્રમાં દેખાય છે બરાબર કે શાકભાજી આપી છે, કઠોળ આપી છે, ફૂલો આપી છે, એટલે એના પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કયા વર્ગમાં આવે છે. અનાજ, કઠોળ આ રીતના એના જૂથ પાડેલા હોય છે અને અહીંયા આગળ તમને નામ આપી દીધેલા હશે, એટલે તમને ખ્યાલ તરત જ આવી જશે. આગળ તમારે પહેલા અને બીજા ધોરણમાં આવા પાઠ આવી ગયેલા છે, એટલે તમને આનો ખ્યાલ આવી ગયો છે. પહેલાં એ જૂથ એવો શબ્દ વપરાતો હશે. હવે આવે છે વર્ગ, બરાબર. તો અહીંયા આગળ આપણે સૂચનામાં છે, નીચે આપેલા દરેક જૂથના બધા નામો એક જ વર્ગના છે. દરેક જૂથની સામે તેના વર્ગનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. મેં તમને એમને કીધું એ પ્રમાણે આને જૂથ પણ કહેવાય. એને બધાને એક જ વર્ગમાં, એક જ ક્લાસમાં મૂકવામાં આવે છે. જેવી રીતે છોકરાઓ અને છોકરીઓ કેવા અલગ અલગ પાડી દેવામાં આવે છે, ભાઈ આ બાજુ છોકરાઓને બેસવાનું છે, આ બાજુ છોકરીઓને બેસવાનું છે, એમ દરેક વસ્તુ, દરેક ખાદ્ય પદાર્થ, બરાબર, દેશ હોય કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ ફૂલ, એ બધાને અલગ અલગ વેચવામાં આવે છે. આપણે કેમ ફળને શાકભાજી નથી કહેતા, બરાબર? એ ફળ એટલે ફળના જૂથમાં આવે છે, ફળના વર્ગમાં આવે છે. શાકભાજી હોય તો શાકભાજીના વર્ગમાં આવે છે. આ રીતના આને આને જૂથમાં વેચવાનું છે. અહીંયા આગળ જુઓ, કૌંસમાં આપી દીધેલા છે કે અનાજ, ફળ, નદીઓ, શરીરના અંગો, શહેરો, બચ્ચા, કઠોળ, તેલીબિયા, ફર્નિચર, શાકભાજી, પક્ષીઓ, દેશ, ફૂલ અને વૃક્ષો, આ બધા નામ તમને આપી દીધેલા છે વર્ગના. તો અહીંયા આગળ આપણે નીચે જોઈએ કે વર્ગમાં એ કયા વર્ગમાં આવે છે અને એમાં કયા કયા કઠોળ કે શાકભાજીના નામ આપેલા છે. અહીંયા તમને નામ આપી દીધેલા છે, મગ, તુવેર, ચણા, વટાણા. આટલું તમે વાંચશો એટલે તરત જ તમારા મગજમાં ખ્યાલ આવી ગયો હશે કે હા, આને કઠોળ કહેવાય, બરાબર. શું કહેવાય? કઠોળ કહેવાય. એટલે તમે અહીંયા આગળ સામે જવાબ આપેલો છે કઠોળ. બોક્સ ખાલી આપ્યું હોય તો એમાં કઠોળ એવો શબ્દ અહીંયાથી શોધીને લખવાનો રહેશે, બરાબર. ચાલો હવે એના પછીનું આપણે બીજા નંબરનું વાંચીએ, ભારત, રશિયા, જાપાન અને શ્રીલંકા. તો આ બધું શું કહેવાય? દેશ કહેવાય. શું કહેવાય? દેશ કહેવાય. એટલે અહીંયા આગળ એક કરતાં વધારે છે એટલે આપણે દેશો એવું લખી દઈશું, બરાબર. પછી જુઓ ત્રીજા નંબરનું, નવી દિલ્હી, શ્રીનગર, ભોપાલ અને બેંગલુરુ. તો આ બધું શું છે? શહેરો છે. શું છે? શહેરો છે, બરાબર. ચલો પછી આવે છે ચોથા નંબરનું, જુઓ વાંચો, સફરજન, કેરી, દ્રાક્ષ અને ચીકુ. તો આને શું કહેવાય? ફળ કહેવાય. શું કહેવાય? ફળ કહેવાય, બરાબર. ચલો હવે આગળ જોઈએ પાંચમા નંબરમાં, ગુલાબ, જેસ્મીન, કમળ અને સૂર્યમુખી, બરાબર. તો તમે તરત જ તમને ખ્યાલ આવી ગયો કે આ બધા ફૂલોના નામ છે, એટલે આપણે શું લખીશું? ફૂલ લખીશું, બરાબર. સામે જવાબમાં જે બોક્સ આપ્યું છે એમાં શું લખીશું? ફૂલ લખીશું. પછી જુઓ છઠ્ઠા નંબરમાં, ઘઉં, ચોખા, મકાઈ અને બાજરી, આ બધા શું કહેવાય? અનાજ. દળાવીને આપણે એની રોટલી, રોટલા બનાવીએ છીએ ને, તો એ શેમાં આવે? અનાજમાં આવે, બરાબર. ચાલો હવે એના પછી જોઈએ સાતમા નંબરમાં, મગફળી, તલ, કપાસ અને સોયાબીન. તો આ બધા શું કહેવાય? તેલીબિયા કહેવાય. જેને પીસીને એમાંથી તેલ કાઢવામાં આવે છે એટલે એને તેલીબિયા. અમે મગફળી અને કપાસનું તેલ તો રોજ બરોજના ઉપયોગમાં લેતા હશો, પણ તલ અને સોયાબીનનું પણ તેલ આવે છે. જે વસ્તુમાંથી તેલ નીકળી શકે એને તેલીબિયા કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ તેલીબિયા પણ તમે ચિત્રમાં જોઈ શકશો, બરાબર. જોઈ રહ્યા આ તલ છે, ના મગફળી છે, બરાબર. ચલો હવે આપણે આઠમા નંબરનું જોઈએ, મીંદડું, લવારું, ખોલપું અને વછેરું. આવા શબ્દો સાંભળેલા છે. તો આ શું છે? પ્રાણીઓના બચ્ચાના નામ, એટલે આપણે અહીંયા આગળ લખીશું બચ્ચા, બરાબર. ચાલો હવે જોઈએ નવમા નંબરનું, ગરુડ, પોપટ, ચકલી અને હંસ. તમે કહેશો કે આ તો બધા પક્ષીઓ છે, પક્ષીઓના નામ આપેલા છે, એટલે આપણે શું લખીશું જવાબમાં? પક્ષીઓ, બરાબર ને. કયા જૂથમાં આવશે?
પક્ષીઓના જૂથમાં. ચાલો હવે આવે છે દસમા નંબરનું, દેવદાર, સીસમ, સાગ અને આંબો. આ ત્રણ નામ કદાચ તમારા માટે નવા હશે, પણ આ એક આંબો એવો શબ્દ સાંભળો છો એટલે તમે કહેશો કે આ કદાચ વૃક્ષોના નામ હશે. બરાબર, સાંભળ્યા છે આ વૃક્ષોના નામ? હા, આ બધા લાકડા શાના માટે વપરાય છે? દેવદાર, સીસમ, સાગ, ફર્નિચર બનાવવા માટે. બરાબર, એટલે આ બધા લાકડા એ આપણને વૃક્ષો પાસેથી મળે છે. એટલે અહીંયા શું લખીશું આપણે? વૃક્ષો. શેના જૂથમાં મૂકવાનું છે? અને વૃક્ષોના જૂથમાં. બરાબર, ચલો હવે પછી અગિયારમા નંબરનું, યમુના, ગંગા, નર્મદા અને કાવેરી. સરસ, આ બધા નામ છે નદીઓના. બરાબર, કઈ કઈ નદી છે? ગંગા નદી, નર્મદા નદી, તમે તો તમારે સાંભળેલું હશે અત્યાર સુધી, ભણ્યા હશો પહેલા બી ધોરણમાં, બીજાના ધોરણમાં. બરાબર, યમુના અને કાવેરી એ પણ નદીઓ જ છે, એટલે આપણે એને નદીઓના જૂથમાં મૂકીશું, જવાબમાં નદીઓ લખીશું. ચાલો એના પછી આવે છે બારમા નંબરમાં, પગ, ફેફસા, મો અને હૃદય. તો આ બધું ક્યાં આવેલું છે? હા, આપણા શરીરમાં. અને શું કહેવાય? શરીરના અંગો. બરાબર, પગ, ફેફસા, મો અને હૃદય એ આપણા શરીરના અંગો છે. બરાબર, પગ અને મો તો દેખાય છે શરીરની બહાર જ, શરીરની અંદર ફેફસા અને હૃદય આવેલા છે. બરાબર ને, ચાલો હવે તેરમા નંબરનું જોઈએ, ટેબલ, ખુરશી, કબાટ અને પલંગ. એટલે તમે અહીંયા આગળ કહેશો કે ટેબલ, ખુરશી, કબાટ, પલંગ એ તો આપણા ઘરમાં હોય છે અને ઘરમાં એનો ઉપયોગ પણ કરીએ છીએ, એટલે આ શબ્દ પણ તમે સાંભળ્યો હશે, ફર્નિચર. શેમાં આવે? ફર્નિચરમાં. બરાબર, એ બધાને શું કહેવાય? કે તમારા ઘરમાં કયું કયું ફર્નિચર છે? તો ટેબલ છે, ડબલ બેડ છે, ખુરશી છે, કબાટ છે, પલંગ છે, તો એ બધા શું કહેવાય? ફર્નિચર કહેવાય. આમાં શોકેસ પણ આવી શકે છે. બરાબર, ચાલો હવે ચૌદમા નંબરનું જોઈએ, બટાકુ, રીંગણ, દૂધી અને ભીંડો. સરસ, આ પણ દરેકને ખ્યાલ આવી ગયો હશે કે આ કયા જૂથમાં આવે? તો શાકભાજીના જૂથમાં આવે. બરાબર ને, રોજબરોજના ઉપયોગમાં લો છો ને તમે બટેકા, રીંગણ, દૂધી, ભીંડો, શાક લેવા જાઓ છો? હા, તો અને શાકભાજીના જૂથમાં મૂકવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે કે વર્ગ અને તે કયા જૂથમાં મૂકવાનું એના નામ પરથી આપણે એને મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા 23મો પાઠ પૂરો થાય છે. તમારે એનું હોમવર્ક તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં નવા પેજ ઉપર પાઠ 23 હેડિંગ લખી સૂચના લખી દેવાની, કૌંસ લખવાની જરૂર નથી, ચિત્ર દોરવાની પણ જરૂર નથી, ફક્ત એક નંબર કરી મગ, તુવેર, ચણા, વટાણા અને એની સામે કઠોળ એ રીતનું લખવાનું છે. બરાબર, પછી બીજો નંબર કરીને ભારત, રશિયા, જાપાન, શ્રીલંકા, તો એ કયા જૂથમાં આવે? દેશો. આ રીતનું તમારે વિડીયો ઉપરથી લખવાનું રહેશે. બરાબર, ચિત્ર દોરવાના નથી. તો આપણે અહીંયા આપણો 23મો પાઠ પૂર્ણ કરે છે. લેસન નિયમિત કરવાનું રાખજો. ફરીથી આપણે 24મા પાઠમાં આગળ મળીશું. ત્યાં સુધી આવજો.